હું મયુર તમારા માટે લઈને આવ્યો છું આજનો ડેલી ડોઝ. આજે વાત કરવી છે થર્ડ વેવ વિશે. WHO એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે વિશ્વ હવે થર્ડ વેવના ઇનિશિયલ ફેઝમાં પ્રવેશી ચૂક્યું છે અને જેની સીધી અસર ભારત પર પડવાનું હવે શરૂ થઈ ગયું છે. ભારતના મણિપુર રાજ્યમાં 10 દિવસનું લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં 1104 કેસ અને 17 મૃત્યુ જોવા મળ્યા, જેના કારણે આગામી 18 થી 28 જુલાઈ દરમિયાન લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. આ દિવસો દરમિયાન એસેન્શિયલ સર્વિસીસ સિવાયની તમામ સર્વિસ મણિપુરમાં બંધ રહેશે. ભારતમાં નીતિ આયોગના સદસ્ય એવા વીકે પોલ સરે કહ્યું છે કે આગામી 100 થી 125 દિવસ ભારત માટે ખૂબ અગત્યના પુરવાર થશે, કારણ કે ભારતમાં જે ઝડપે કોરોનાના કેસ ઘટી રહ્યા હતા એ ઝડપ હવે ઓછી થઈ ગઈ છે, એટલે કે દિન પ્રતિદિન કેસોની સંખ્યા ધીમા પગલે વધી રહી છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો વિશ્વમાં થર્ડ વેવની એન્ટ્રી થઈ ચૂકી છે. સ્પેનમાં છેલ્લા 1 અઠવાડિયામાં 64% કેસો નવા કેસોની સંખ્યા વધી છે, તો નેધરલેન્ડ્સમાં આ આંકડો 300% કેસો વધ્યા છે. અમેરિકા અને બ્રિટનમાં છેલ્લા 11 દિવસમાં નવા કેસોની સંખ્યા ડબલ થઈ ગઈ છે અને દુનિયાના 111 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટે એન્ટ્રી લઈ લીધી છે. એટલે આગામી સમયમાં આપણે થર્ડ વેવથી કે ડેલ્ટા વેરિયન્ટથી બચવા માટે સાવચેતીરૂપ અને સલામતીરૂપ પગલાં લેવા ખૂબ જરૂરી બનશે. ભારતે આગામી 100 થી 125 દિવસ દરમિયાન ખૂબ કાળજી રાખીને સાવચેતીરૂપ પગલાં લેવા પડશે. તો આ હતો આજનો ડેલી ડોઝ. કાલે ફરી મળીશું નવા ડોઝ સાથે.